الحكيم اللهم صل على سيدنا ونبينا محمد وعلى آل سيدنا ونبينا محمد وبارك وسلم معاشر الإخوان سفر مظفرني آج 18 تاریخ امام حسین علیہ السلام کا دختر مولانا سکینہ علیہ السلام رحلت یعنی وفات کی ذکر کیا مگر آپ اتنا سات ایام کے اندر ابتدا میں اس آوا سیدنا احمد حمید الدین الکرمانی صاحب એક ચીજ તમને ની જિકિર ને અંદર શામિલ એક ચીજ એ ચીજ છે મારે ઓળખવું ને પહેચાનવું કઈ તરહ થી શામિલ જો સહી મારેફત હોય સહી પહેચાન અને સહી ઓળખ હોય ને ઝિયાદા ન કમ બરાબર મિઝાન યાની મરતબાના સાહેબને એના મરતબાને અંદર બરાબર માનવું એના રેન્કમાં એના સ્ટેટસમાં એના મનસબ પર બરાબર માનવું જો અગર તમે એને કરતા ઝિયાદા વધી જાઓ યા એનેથી કમ જાઓ તો ભેવે તરફ થતું જો ઝિયાદા થઈ જાય હદસી ઝિયાદા વધી જાય તો આપણે એને કહીએ કે એને ગુલુ ઉઠી યાની હદસી ઝિયાદા વધી ગઈ ને જો અગર જે મરતબામાં છે જે નસબ પર છે એને કરતા સી તમે તમારી જાત સી એ મરતબા સી નીચે પાડી દીધા યાની કમી લાવો તો કહેવાય કે પુલ ઉઠી એક ગુલ એક પુલ એક ખાલી ને એક પાલી ને દરમિયાન ને અંદર એવું છે કે બરાબર મરતબાની મારેફત કીધી ન કમ ન ઝિયાદા ન યમીન ન શિમાલ મગર બરાબર સિરાત અલ મુસ્તકીમ પર જાય એટલે અલહમદ ને અંદર અલ્લાહ તાલા કે અહદન સિરાત અલ મુસ્તકીમ અપને દુઆ કરીએ અલહમદ એક મુકમ્મલ દુઆ છે સૂરહ ફાતિહા મુકમ્મલ દુઆ છે કોઈ કે قرآن کریم نے اندر ایک مومن بندہ نے واسطے دعا کروانا جامع کلام کئی صورت میں ہے تو ایمانداروں یاد رکھو سورہ فاتحہ ایک مخلوق نے واسطے دعا کروانا مکمل کلمات جو اگر ایک صورت نے اندر آ رہا ہو تو یہ الحمدللہ صورت کن کے لیے ابتدا تھا الحمدللہ رب العالمین اہدنا الصراط المستقیم اے باری تعالیٰ تو میں نے ہدایت آپ جے صراط المستقیم نے ہیوا سیدھا رستہ نہیں نہ تو ایک جمی طرف چالو جائے نہ تو ایک داری طرف جائے مگر سیدھو چھے تو مولانا امام حاکم بے امراللہ سولما فاطمی امام کہ جینا زمانہ میں اندر سیدنا احمد حمید الدین الکرمانی آل اللہ و کچھ سہو 408મી હિજરી ની અંદર મિસર પધાર્યા 408મી હિજરી 408 1440 કેટલા વર્ષ થયા બરાબર એટલા થયા 408 હિજરી ની અંદર કિરમાનસી જે ઈરાન નો આજે કિસ્સો ઈરાન ની અંદર આજે બી કિરમાન છે કિરમાનસી સૈયદના અહમદ હમીદુદ્દીન અલ કિરમાની સાહેબ આવા એમ કહેવાય કે મૌલાના ઇમામ હાકીમ અલૈહિ સલામ ને અંદર તો મુસ્તકલ તોર પર આવી ગયા મગર આપના બાવાજી મૌલાના ઇમામ અઝીઝ અલૈહિ સલામ ના જમાન ને અંદર ભી આપ મિસિર આવા ને મિસિર ને અંદર મૌલાના ઇમામ અઝીઝ અલૈહિ સલામ ના નામ ના ખુતબા આપે પડેલા
તો સૈયદના અહેમદ હમીદુદ્દીન કિરમાની સાહેબ આવા જેનો લકબ છે હુજ્જત ઈરાકૈન, યાની હમના અગર જોઈએ હમના તો ઈરાન ને ઈરાકનો આખો ઇલાકો મિલાવો એના હુજ્જત સૈયદના અહેમદ હમીદુદ્દીન કિરમાની. મગર ઇમામ હાકીમ બે અમરિલ્લાહ સલવાતુલ્લાહ અલેહના જમાનાની શું હતું? એક એવા લોકોનો ગિરોહ નીકળ્યો, એક એવા લોકોનો ગ્રુપ બન્યો. ગ્રુપ જે શું કીધું? મૌલાના ઇમામ હાકીમ અલી સલામની મારફતની અંદર ગુલ્મ કીધો, વધી ગયા, ગાલી બના. શું કહીને? મૌલાના ઇમામ હાકીમ અલી સલામને એવા મોજીદા બતાવા, કેમ કે મૌલાના ઇમામ હાકીમ અલી સલામના જમાનની અંદર આપણા દુશ્મનો એટલા એટલા બધા આડા હતા, એટલા બધા આપણા દુશ્મનો હતા કે આપને ખૂબ ના પ્યાસા હતા. અને આપણે એવા મોજીદા બતાવા કે હમના આમ લોકો બેસાવો ભૈયા, આમ ઇંતજારમાં હોય કે કેવા મૌલાના ઇમામ હકીમ અલી સલામને અમે કતલ કરી નાખીએ ને શહીદ કરી નાખીએ. મૌલાના ઇમામ હકીમ અલી સલામ એક નજર એ લોકો તરફ જોઈ, બધા એકબીજાને મૌલાના ઇમામ હકીમ અલી સલામ દેખાય એકબીજાને, એકબીજાનો કતલ કરી નાખ. મૌલાના ઇમામ હકીમ અલી સલામને એવા મોજીદાઓ હતા કે આપના એજાઝને જોઈને ચંદ લોકો એવા બના કે ગાલી બના. ને નઉઝુ બિલ્લાહ, મૌલાના ઇમામ હકીમ અલી સલામને આવીને કહ્યું કે અહીં હાકીમ, અહીં મૌલા, આપ ઇમામ નથી, મગર આપ તો અમારી નજર અંદર ખાલી છો, આપ જ અમારો ખુદા છો. મૌલાના ઇમામ હકીમ અલી સલામને બહુ રોકા, આ તમે ગલત રાહ તમે અખ્તિયાર કીધી, આ તમે ગાલી બના, તમારે વાસ્તે ઠીકાનું જહન્નમ છે, તમારે નજાત નહીં રહે. ના માના જે મૌલાના અલી સાહેબની સરકારના જમાનની અંદર એક લોકો એવા થયા જે નુસૈરી કહેવાયા, જેને કહ્યું અરે અલી મૌલા, અરે સાહેબની સરકાર, તમે વસીએ રસૂલ નથી, તમે તો અમારી નજર અંદર ખાલી છો, કેમ કે અમે અમારી નજરથી આપના એવા એજાઝને મોજીદાઓ જોયા જે આજ તક અમારી ખવાતીરમાં નથી પહોંચા, ના આંખે જોયા કે કાનથી સાંભળ્યા, એવા મઝહરુલ અજાઈબ છો આપ, તો આપ અમારા ખુદા છો. મૌલાના અલી રોકા, ના માના, બાજી નાખવાનું હુકમ આપ, આ બધાને જલાવી લો, આ બધા મૃતક છે, મારે ફટનો સહી રસ્તો મૂકીને ગાલી બના. મૌલાના ઇમામ હકીમ અલી સલામના જમાનમાં લોકો ઉઠા જે લોકોને ડ્રુઝ કહેવાય, આજે બી ડ્રુઝ લોકો છે દુનિયાને. મૌલાના ઇમામ હકીમ અલી સલામના હાથના લીખેલા કિતાબોનો અકીદો એ લોકો આજે બી રાખે, ને મૌલાના ઇમામ હકીમ અલી સલામના લીખેલા કુરાન એ લોકો માને, કે અમારા ઇમામ હકીમ અલી સલામના કિતાબોને જ અમે માનીએ, કેમ કે અમારા ખાલિક છે. આજે બી ડ્રુઝ લોકો છે. તો સાહેબના અહેમદ હમીદુદ્દીન કિરમાની સાહેબ તે વખત વિસરને અંદર આવા, આ તમામનો રદ કરવાને વાસ્તે, આ તમામને પસ્ત કરવાને વાસ્તે કેટલા કિતાબો આપને લખા, ગિનતીની અંદર આવે તકરીબન 39 કિતાબો લખા આપને સૈયદના અહેમદ હમીદુદ્દીન સાહેબે મિસરને અંદર. ને આપના આલામાં આલા કિતાબ જેનું નામ છે રાહતુલ આકલ, યાની આકલને જે રાહત આપે એવી કિતાબ. બીજી આપની કિતાબ તકબીહુલ હાદી વલ મુસ્તહદી, યાની હદી હિદાયત આપનાર, ને મુસ્તહદી હિદાયત લેનાર વાસ્તે શું વાજિબ છે એ મિસરના કિતાબો લખા. પણ જે ગાલી બના એ ગાલી જ રહ્યા, આજે બી એ લોકો મોજૂદ છે. તો સૈયદના અહેમદ હમીદુદ્દીન કિરમાની સાહેબ અલલાહ કુરસોનો કિરદાર મૌલાના ઇમામ હકીમ બે અમરિલ્લાહ સલવાતુલ્લાહ અલેહના જમાનાની અંદર એવો અઝીમ શાન હતો કે આપને હુજ્જતે ઈરાકૈનનો લકબ આપે આપો. આપ મિસરની અંદર રહ્યા, મૌલાના ઇમામ હકીમ અલી સલામની ખિદમતની અંદર રહ્યા, તો આ ગાલી લો ગાલી. હવે કુલ્વ કરનાર, કિલ્લત કરના, કમી કરના એ કોણ? બીજો કોઈ નહીં, માવીઓ છે, એનો દીકરો યઝીદ છે. આ કોણ? આ બધા એ શું કીધું? એ કાલી બના. ન સમજાય કે ઇમામનો મરતબો શું, ન સમજાય કે અલી વસીએ રસૂલનો મરતબો શું, પાડી નાખા મરતબા પછી. ને શું કહેવા લાગા? શું પઢીએ યાસીન ની અંદર? બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, કાલુ મા અંતુમ ઇલ્લા બશરુ મિસ્રના વમા અંતલ રહમાન મિન શૈ ઇન અંતુમ ઇલ્લા. આ કાલુ કોણ છે? એ લોકો એમ કહ્યું, આ કાલુ યાની આ તમામ લોકો કે કાલુ મા અંતુમ ઇલ્લા બશરુ મિસ્રના,
નવઝબિલ્લા શામ ને અંદર બેસીને મારી હોય બોલતો હતો કે રસૂલ તો તમારે ને હમારે દીવા બશર ને ઇન્સાન છે વમા અનઝલ રહમાન મિન શય રહમાન યાની અલ્લાહ તઆલા એ એને પર કોઈ ચીજ નથી ઉતારી અરે કુરાન ની જે આયતો પડે તે એના મન નો એના ફિક્રો ખ્યાલ નો ઉતીલો છે કોઈ વહે નથી ઉતી વમા અનઝલ રહમાન મિન શય ઇન અંતુમ ઇલ્લા તકઝબુ અગર અલ્લાહ તઆલા કે આ તમામ તો જૂઠા લોકો છે જે રસૂલુલ્લાહ બાવાજી પર આમ તો ઇલ્ઝામ લગાવે તો આ લોકો તમામ કાલી થયા ના રસૂલ ને પહેચાના ના નુબુવત ને પહેચાની ના વહી ની તસ્દીક કરી ના મૌલાના અલી ને માના તો આના વડવાઓનો જ્યારે આ મુજબ તસવ્વુર હોય આ મુજબ ગુમરાહી પર હોય તો એનો પિલ્લો કેવો નીકળે તો યઝીદ જ્યારે આવો ખબર હતી કે મારો બાવો મારા વાસ્તે શું કહેતો હતો માવીઓ શું કહેતો હતો સામને તખ્ત પડશી મને ખબર છે તો શું કરે ઇમામ હુસેન અલી ઇસ્લામ ને ક્યાં માતા હોય શું ઇમામત કાં હક ના ઇમામ કાં જન્નત ના જવાનો ના સરદાર કેમ માને બિલકુલ ના માને તો કાલી બનો પાણી નાખા એક જ ચીજ મેં અગર શામ નો મેં અગર શામ નો બાદશાહ છું અરે હુસૈન તમારે પર વાજિબ છે મને બયાત લેવું એની નજર ની અંદર મૌલાના ઇમામ હુસૈન અલી ઇસ્લામ હક ના ઇમામ ને ઇમામત નો કોઈ તસવ્વુર જ નતો કાલી બનો ઇમામ હુસૈન ને ખિલાફ થયો ને જે ચીજ બનનારી હતી એ બની કરબલાનો વાકયો પેશાઓ અહલે બૈત અલૈહિસ્સલામ પર જુલ્મ કર્યા હત્તા કે અહલે બૈત અલૈહિસ્સલામ ના તમામ બીવીઓ કરબલાસી એક લંબામાં લંબો સફર તય કરતા કરતા મંઝિલ દર મંઝિલ શામ ને અંદર પહોંચ્યા ને આજ શામ ને અંદર અહલે બૈત અલૈહિસ્સલામ ના અપના સૈયદા અપના બીવીઓ મૌલાના અલી ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ની કેવી હાલત ને અંદર આ કૈદખાના માં રહ્યા એવા કૈદખાના ની અંદર રાખા જે કૈદખાના ના હુજરા પર ઉપર કોઈ છત નહોતી ગરમી ની શિદ્દત ભી એટલી ઠંડી ની શિદ્દત ભી એટલી આ મુજબના હાલાત ની અંદર અપના અહલે બૈત ના તમામ સૈયદાત ને રાખા તમામ અપના નવજવાનો ને રાખા ને એવી જ હાલત માં એવા હંગામ ની અંદર મૌલાના સકીના અલૈહિસ્સલામ આપના બાવાજી મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને યાદ કરી કરીને આજીજી કીધી કે તું મને મારા બાવાજી નું માથું આપ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નું માથું આપું મૌલાના સકીના અલૈહિસ્સલામ આપની આગોશ ને અંદર લઈને ગશ ખાધો ગશ ને અંદર આવા ને એવી હાલત ની અંદર આ કઈ ખાના ની અંદર વફાત થયા તો એ ગાલી આ કાલી હવે જે એતદાન ની અંદર બરાબર સિરાતુલ મુસ્તકીમ પર ચાલા એ કોના જમાન ની અંદર હિન્દુસ્તાન ની અંદર આ ચીજ બની મૌલાના ઇમામ મુસ્તનસિર બિલ્લા ના જમાન માં હજાર માં ફાતેમી ઇમામ શું કે ઇમામ મુસ્તનસિર બિલ્લા ના જમાન માં મૌલાઈ અહેમદ આપનો અમર લઈને આવા આપની રજાથી આવા હિન્દુસ્તાન ની અંદર આવા ખંભાત ની અંદર રહ્યા જેને કાકા અકેલા ને કાકી અકેલા કહીએ જે બે ફરજંદો ની પરવરિશ કરતા હતા હાલાકે બે ફરજંદો એમના નતા યતીમ હતા બે ફરજંદો ની પરવરિશ કરતા હતા મૌલાઈ અહેમદ આવા જોયું આ બુઝુર્ગ શખ્સ છે અને બુઝુર્ગ બૈરો છે ઉમર રસીદા છે બે ફરજન છે પણ અલ્લાહ તઆલાએ શું શાતિર કીધા કેટલા ઝહીન બે ફરજનોને કીધા મૌલાઈ અહેમદે કીધું હે બુઝુર્ગ મર્દ ને બૈરો આ તમારા બે બચ્ચાઓ છે એને મને સોંપી દો મને સોંપી દો મેં એને મિસર લઈ જાઉં મેં એને યમન લઈ જાઉં જે હતા ઉમર રસીદા મર્દ ને બૈરો કે આ તો અમારી પૂંજી છે આ તો અમારા બુઢાપાનો સારો છે આને તમે લઈ જશો અમારું શું થશે ને તમે કોણ તમે કાઢી આવા તે વખત મૌલાઈ અહેમદ કે મેં મારા ઇમામના હુકુમથી આવું મેં મારી જાતથી નથી આવો મેં અરબસ્તાનથી આવો મેં મિસિરથી આવો ને તમામ મોજીઝા બતાવા શું મોજીઝો બતાવો આજે બી આપના રોઝાને બહાર એક તરફ એક કૂવો છે જે કૂવો સુકાયેલો હતો તો આ મર્દ ને બૈરો શિકાયત કરે કે અમારી તો ખેતી બી બરબાદ થઈ ગઈ કેમ કે કુવા ની અંદર પાણી જ નથી તો મૌલાઈ અહેમદ શું કે લાવ મને બતાવો કુવો મૌલાઈ અહેમદ તા ગયા અલ્લાહ તાલા ની બારગાહ ની અંદર મૌલાના ઇમામ મુસ્તનસિર બિલ્લા ના વસીલા થી દુઆ કરી એ ઇમામ આપના અમર ને આપના રજા થી ને હિન્દુસ્તાન આવો આપ એજાજ બતાવો આપના એજાજ થી કુવો જે સુકાયેલો હતો એ આખો પાણી થી ભરાઈ ગયો પાણી ના ચશ્મા એવા ફૂટા
ને ઉપર કાકી અકેલા ને કાકા અકેલા યા મોમીનો જોઈને કહ્યું એ ભાઈ તમે કોઈ મામૂલી શખ્સ નથી મગર તમે તો કોઈ બહુ મોટા અલ્લાહના વલી છો તમે આપના કદમ પર પડી ગયા ને ઈમાનદાર તો આ શું થયું ભક્તની મારે પડતી કોઈ કરાવી અલ્લાહના વલીએ કરાવી એ કોણ મૌલા અહમદ બે બચ્ચાઓને લઈ ગયા પહેલા એકલા આવા બે બચ્ચાઓને લઈ ગયા તન સાથે આવા ને તન મૌલાઈ બનીને આવા મૌલાઈ અહમદ તો હતા પણ એને સાથે મૌલાઈ અબ્દુલ્લા ને મૌલાઈ નુરુદ્દીન મૌલાઈ અહમદ ને મૌલાઈ અબ્દુલ્લાની ઝિયારત ખંભાતમાં છે ને મૌલાઈ નુરુદ્દીનની ઝિયારત ડોમગામ ઔરંગાબાદની નસીબ છે તો આ બુઝુર્ગ શખ્સ ને બુઝુર્ગ ભાઈઓ મરદ ને ભાઈઓ દીવા હકના મારે પર સિરાતુલ મુસ્તકીમ ને કબૂલ કરના દીવા બના જેની નજર ને અંદર મૌલાના ઇમામ મુસ્તનસિર બિલ્લાની હકમાનિયત સાબિત થઈ તો મુમિન ને મુમિના બના ને આજે બી એની યાદ દુનિયા ને અંદર તાજા છે ને મુમિન એની મરકત પર જઈને એની ઝિયારત આજે બી કરે ને શરફ હાસિલ કરે તો એક ગાલી એક કાલી ને હકની રાહ ને બરાબર કબૂલ કરના તો ઈમાનદારો આપણે પર એજ વાજિબ છે ના તો આપણે કાલી બનીએ ના તો આપણે કાલી બનીએ ના તો આ તરફ ના તો આ તરફ પણ હકના વલીની સહોબત ને એની હિદાયતના સવબ અલ્લાહ તાલા અમને સહી મકરેફતના નૂરથી અમને બહરાવર કરે અમારા દિલોને મુઝૈયને મુનવ્વર કરે તાકે આ સિરાતુલ મુસ્તકીમ અમારે વાસ્તે એક સીધો રસ્તો છે આ તરફ આપણે દાખલ થયા પેલી બાજુ બરાબર આપણી મંઝિલ પર પહોંચીએ ના તરફ કેમ કે આ દુનિયાની અંદર તમે જો તાલીઓ ને ગાલીઓનો જમાનો જેને મૌલાના અલીને વસીય વસાયતના મરતબા પરથી પાડી નાખા એવા કાલી ગયા એવા કાલી બના ને ખુદનું બી કીધો એવી ચીજને એટલો બધો ઉગારો આપો જેને 15 વર્ષ પહેલા કોઈ આવ્યો તો કાલીઓને ગાલીઓના જમાનાની અંદર અલ્લાહ તાલાની બારગાહની અંદર તમામ મુમિનીની એક દુઆ કરવાની એ વાલીએ તારા એવા ઇમ્તિહાનના વખતની અંદર તો અમને સિરાતુલ મુસ્તકીમ પર પાઈને દાઈન રાખે હકના રસ્તા પર તો પાઈને દાઈન રાખે એ તમામ મુમિનીને વાસ્તે આ મુબારક અયામની અંદર તમામને વાસ્તે દુઆ રખે જે દુઆ કરવાના અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.